नाम आपनो? संदीप अजुड़िया, कार्यकारी प्रमुख शहर कांग्रेस। आजे रातना 10 ना टकोरे कमिश्नर साहब ने आवेदन ए देवा इवा छे के फक्त 6 થી 11 ઇંચ વરસાદ આ છેલ્લા 24 કલાકમાં પડ્યો। 6 થી 11 ઇંચ વરસાદ પડ્યો અને 2 મહિનાની જે પ્રી મોનસૂનની કામગીરી થતી હોય છળે ચોક ખુલે આમ દેખાઈ આવે છે। વિકાસ 20 વર્ષનો વિકાસ ઉજવતી આ સરકારને ઢંઢોળવા માટે આજી નદી એક હતી રાજકોટમાં, અત્યારે બીજી બીઆરટીએસ રૂટ ઉપર બીજી આજી વહેતી હોય એવી રીતના આયોજનો થઈ રહ્યા છે। એ આયોજન તાત્કાલિક સુધારી અને એ પાણીનો નિકાલ થાય, ઓકડાની જે સફાઈ કહેવાતી સફાઈ થઈ ગઈ છે એ પાછી થાય અને ખરા અર્થમાં લોકોને આ ખાડાની નગરી બની ગયેલી જેને રંગેલું રાજકોટ કહી છે। અત્યારે કોઈ પણ રોડ ઉપર તમે જાઓ, એક પણ રોડનો ચોક, એક પણ રોડ ખાડા વગરનો નથી। એટલે તત્વરે કમિશનર સાહેબને આવેદન આપ્યું છે કે આપ ના સરકારના કયામાં આવી અને આપની એક નીતિમત્તા સમજી અને કાલ સવારથી આપના સર્વે વોર્ડ ઓફિસરોને, વોર્ડ ઇન્જિનિયરોને ઓડે ઓડે લગાવી દો અને જ્યાં ખાડા પડ્યા છે તાત્કાલિક સાધવાનું અને આજી 2 તો બની ગઈ છે, ત્રીજી આજી ન બને એવા આયોજન કરવા આપણા એન્જિનિયરોને ઢંઢોળો અને જગાડો એ આવેદન અત્યારે રાતના 10 વાગે કોંગ્રેસ શહેર કોંગ્રેસ વતી અમે આપવામાં આવી છે। આજરોજ તારીખ 12 જુલાઈ ને રાજકોટમાં ચોમાસાનો પ્રથમ વરસાદ માત્ર 6 ઇંચ આવ્યો અને સમગ્ર શહેરની અંદર મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર નાગરિક સુવિધાઓની બાબતમાં નિષ્ફળ ગયું તેનું યુદ્ધના ધોરણે ધ્યાન દોરવા માટે આજે મ્યુનિસિપલ કમિશનરને રાત્રે 10 વાગ્યે આવેદનપત્ર આપી એમનું ધ્યાન દોરવામાં આવ્યું છે। એમાં વિવિધ મુદ્દાસર જુદા જુદા વિવિધ મુદ્દાઓ પ્રત્યે એમનું ધ્યાન દોરવામાં આવ્યું છે। જે જે વિભાગોની નિષ્ફળતા છે, રસ્તાઓની, ભૂગર્ભ ગટરની, પ્રી મોન્સૂન કામગીરીની જે જે પોલ ખુલ્લી પડી એ તમામ તંત્ર વિશે મહાનગરપાલિકાના કમિશનરને અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનો આગોતરી તૈયારીના નામે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ભારતીય જનતા પક્ષ દ્વારા એના પ્રત્યે પણ કમિશનરનું ધ્યાન દોરી અને તાત્કાલિક રાજકોટ શહેરના નાગરિકોની સુવિધા માટે તંત્રને સુસજ્જ કરવા માટે અમે આજે રજૂઆત કરેલ છે। રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી આજે રાજકોટમાં પ્રથમ પહેલા દિવસે ચોમાસાના વરસાદને કારણે 6 ઇંચ વરસાદ પડતા રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ ભાજપ તંત્ર અને અધિકારીઓ પણ ધ્યાનમાં લઈ અને કામ કરે અને રાજકોટની જનતાને ઠેર ઠેર પાણી ભરાયા છે અને ડામર કામ પણ ઠેર ઠેર તૂટી ગયા પહેલા જ વરસાદમાં અને ઠેર ઠેર હોંકડા ભરાણા છે, હોંકડા પણ સાફ કરે, નાળાઓ અને બીજું જે બનાવ્યા છે એમાં પણ અત્યારે સાલે એવું નથી રહ્યું ચોમાસાના કારણે। પ્રથમ જ વરસાદમાં જો આ બનાવ બનતા હોય તો અમે અત્યારે રાત્રે 10 વાગ્યે કમિશનર સાહેબને પણ આપવા બધા કોંગ્રેસી કાર્યકર્તા આવ્યા છીએ અને એ ધ્યાનમાં લઈ અને તંત્ર આગળ વધારે